રાજકોટ ગઠામણ ગામમાં અને બફરજોનમાં આવેલ ભાગળ ગામમાં રાત દિવસ ખડે પગે ફરજ બજાવતા ફ્રન્ટલાઈન કોરોના વોરિયર્સ તાલુકા પોલીસ. પાલનપુર તાલુકા પોલીસના 188 કર્મચારીઓ તથા આધુનિક ટેકનોલોજી સાથે ડ્રોન કેમેરાની પણ વિશેષ સેવા. કોવિડ-19 કોરોના વાયરસ એ આજે વિશ્વભરમાં અજગરી ભરડો લીધો છે અને ખાસ ભારતમાં પણ પરિસ્થિતિ આ પ્રમાણેની જ છે. અને જેના ભાગરૂપે ભારતભરમાં લોકડાઉન જાહેર કરેલ અને વધતા જતા કેસોને લઈને લોકડાઉન પાર્ટ 2 પણ ભારત સરકારે જાહેર કરેલ અને ગુજરાત સરકાર દ્વારા કોરોનાને નાથવા માટે યોગ્ય પગલાં લેવાઈ રહ્યા છે. બનાસકાંઠામાં કેસોની સંખ્યા વધતા બનાસકાંઠાના ઘણા વિસ્તારોને હોટસ્પોટ અને બફર ઝોનમાં આવરી લેવામાં આવ્યા છે, જેના ભાગરૂપે પાલનપુર તાલુકાના હોટસ્પોટ ગામ ગઠામણ અને ભાગળ ગામોને બફર ઝોનમાં આવરી લેવામાં આવેલ છે. પાલનપુર તાલુકા પોલીસ ભારત સરકારની માર્ગદર્શિકા મુજબ પોલીસ અધિકારી અને કર્મચારીઓ કોરોના વાયરસ તરીકે રાત દિવસ ખડે પગે ફરજ બજાવી લોકડાઉનનું ચુસ્તપણે પાલન થઈ રહ્યું છે. હોટસ્પોટ ગઠામણ ગામમાં તથા બફર ઝોનમાં આવેલું ભાગળ અને આજુબાજુ આવેલા ગામોમાં પોલીસ જવાનો ફરજ બજાવી રહ્યા છે, જેમાં બનાસકાંઠા એસપી સાહેબના વિશિષ્ટ માર્ગદર્શન હેઠળ હોટસ્પોટ ગઠામણ ગામમાં કુલ 112 કર્મચારીઓ છે, જેમાં પોલીસ, એસઆરપી, જીઆરડી, હોમગાર્ડ, તાલીમાર્થીઓ અને આધુનિક ટેકનોલોજી સાથે ડ્રોન કેમેરાની પણ વિશેષ મદદ લેવામાં આવી રહી છે. બફર ઝોનમાં આવેલ ભાગળમાં કુલ 76 કર્મચારીઓ છે. આ બંને ગામોમાં 20 પોઈન્ટ છે અને આના સિવાય 2 PI તથા 2 PSI અને 1 DYSP ફરજ ઉપર હાજર છે, જેમાં DYSP શ્રી વીકે પંડ્યા સાહેબ, PSI શ્રી MK ઝાલા, PIMN બંબુડિયા, PIKH ચૌધરી, PSI શ્રી જેગે જુગી, PSI શ્રી જીજી મધુડા દ્વારા પાલનપુર તાલુકા પોલીસ સેવા સુરક્ષા શાંતિથી લોકડાઉનના સમયમાં લોકસેવા કરી રહ્યા છે. રિપોર્ટર રતનસિંહ ઠાકોર, બનાસકાંઠા. અત્યારે હાલમાં ભાગર અને ગઠામણ ગામે કોરોનાનો કુલ આપણે 23 કેસ આવેલા છે, જે અંતર્ગત બંને ગામોમાં થઈને કુલ 188 પોલીસ કર્મચારી અધિકારી બંદોબસ્તમાં છે. ટોટલ 20 પોઈન્ટ આપવામાં આવ્યા છે અને ગામમાંથી બહાર કોઈ અવર જવર થાય નહીં અને ગામમાં પણ બિનજરૂરી કોઈ અવર જવર થાય નહીં તે બાબતે તકેદારી રાખવામાં આવેલ છે. અને વધુમાં કે ગામમાં કોરોનાથી બીજા કોઈ અન્ય સંક્રમિત ન થાય તે બાબતે પૂરતી તકેદારી રાખવામાં આવેલ છે. નામ બોલો. મારું નામ પોલીસ સબ ઇન્સ્પેક્ટર MK ઝાલા છે. પાલનપુર તાલુકા પોલીસમાં ફરજ બજાવું છું. ઓકે.